જો હવે આપણે લાસ્ટ લેક્ચરમાં કેવો પોઈન્ટ કર્યો હતો કે પહેલા તો આપણે સરવાળાના દાખલા જોયા હતા, પછી ગુણાકારના દાખલા જોયા હતા, ત્યાર પછી સમયસરમાં ગુણાકારના ભાગાકારના દાખલા જોયા હતા, ત્યાર પછી આપણે ગઈકાલે એક જોયું હતું કે વ્યસ્ત સંખ્યા, વિરોધી સંખ્યા અને પછી માઇનસ માઇનસ એક્સ બરાબર એક્સ એ રીતના દાખલા જોયા હતા. હવે આજનો આપણો ટોપિક જે છે એ એના ગુણધર્મ વિશેનો છે. એટલે કે પહેલો ગુણધર્મ છે સમૃદ્ધતાનો ગુણધર્મ, ભાઈ સમય સંખ્યાના ગુણધર્મો વિશે છે આપણો ટોપિક. પહેલો ટોપિક કયો છે આપણો? સમૃદ્ધતાનો ગુણધર્મ. ચલો જોજો, સમૃદ્ધતાનો ગુણધર્મ પ્રાકૃતિક સંખ્યા, હું તમને વધુ બરાબર યાદ રહે છે એમ આ સંખ્યાનો મતલબ પ્રાકૃતિક સંખ્યા માટે કામ આપણો મતલબ પ્રાકૃતિક સંખ્યા. ક્યાંથી શરૂ થાય પ્રાકૃતિક સંખ્યા? 1 2 3 4 અનંત સુધી ચાલે છે. 1 2 3 4 થી અનંત સુધી ચાલે છે. હવે બીજું છે w, એને કહીશું આપણે પૂર્ણ સંખ્યા, જે શરૂ થાય શૂન્ય થી, શૂન્ય 1 2 3 4 થી લઈને અનંત સુધી જાણીએ છીએ આપણે, બરાબર છે. ત્યાર પછી જોઈએ z, એને આપણે કહીશું પૂર્ણાંક સંખ્યા, એમાં 0 1 2 3 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 આપણે આવી જાય. એટલે ધ્યાનથી સાંભળતા જજો, જો પ્રાકૃતિક સંખ્યા એના માટે સંજ્ઞા વપરાય n. ક્યાંથી શરૂ થાય? 1 2 3 4 થી શરૂ થાય, 1 થી શરૂ થાય n. પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય? 0 થી. પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યામાં ફરક કેટલો છે? પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય અને પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય. સાતમા ધોરણમાં હતું પૂર્ણાંક સંખ્યા જેમાં 0 આવી જાય, ધન સંખ્યા આવી જાય અને ઋણ સંખ્યા પણ આવી જાય, અને એના પછી એક નવો આવે છે q, જેને આપણે કહીશું સમય સંખ્યા. હવે સમય સંખ્યા છે ને એટલે એમાં 0 આવે, 1 આવે, 1.1 1.2 બધું, માઇનસ 1 માઇનસ 1.2 બધું. કહેવાનો અર્થ કે પોઈન્ટ વાળી સંખ્યાઓ પણ આવી જાય અને પૂર્ણાંક સંખ્યાઓ પણ આવી જાય. ક્યું આવી ગયા ને? આ ચાર ગણ વિશે જોવાનું છે અને એના માટે બધા ગુણધર્મ ચકાસવાના છે. ચલો પહેલો ગુણધર્મ n પ્રાકૃતિક સંખ્યા, બીજો w પૂર્ણ સંખ્યા શૂન્ય થી શરૂ થાય, z પૂર્ણ સંખ્યા શૂન્ય આવી જાય, ધન સંખ્યા આવી જાય, ઋણ સંખ્યા આવી જાય, q સમય સંખ્યા, સમય સંખ્યામાં શૂન્ય ધન ઋણ પોઈન્ટ વાળા બધું જાય આવશે ધ્યાન ના. ચલો તો આપણો પહેલો પોઈન્ટ છે સમૃદ્ધતાનો ગુણધર્મ. પહેલો પોઈન્ટ કયો છે ભાઈ? સમૃદ્ધતાનો ગુણધર્મ. એના માટે આપણે જોઈશું તો પ્રાકૃતિક સંખ્યા સમૃદ્ધતાનો ગુણધર્મ પ્રાકૃતિક સંખ્યા પાલન કરે છે. તો પેલું સરવાળાની વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યા સરવાળા વિશે સમૃદ્ધ છે. જો પ્રાકૃતિક સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધ છે, તમને કઈ સરવાળા વિશે સમૃદ્ધ છે? એટલે સિમ્પલ બે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરીએ તો જવાબ પ્રાકૃતિક સંખ્યા આવવો જોઈએ, તો એ સમૃદ્ધ છે એવું કહેવાય. જો એક પ્રાકૃતિક સંખ્યા બે લો, બીજી પાંચ લો, જો સાત સાત પણ પ્રાકૃતિક સંખ્યા છે તો હા, એટલે કે સરવાળા માટે આ પ્રાકૃતિક સંખ્યા સમૃદ્ધ છે. ભાઈ બે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરવાથી જવાબ પ્રાકૃતિક સંખ્યા જ આવવી જોઈએ તો એ સમૃદ્ધ છે, અને ના આવે તો નથી. આવે છે એટલે સમૃદ્ધ છે, આવું યાદ રાખતા છે. હવે વાત કરીએ બાદબાકી, તો પ્રાકૃતિક સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધ નથી, સરવાળા વિશે સમૃદ્ધ નથી. જો સિમ્પલ વાત કહું તમને, જેવું સરવાળા નથી ને, સોરી બાદબાકી વિશે સમૃદ્ધ નથી. જેવું મેં તમને સરવાળામાં કીધું ને એવું બાદબાકી, સરવાળામાં શું કીધું? બે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો પ્રાકૃતિક સંખ્યા આવે તો એ સમૃદ્ધ છે. હવે એવી જ રીતે બે પ્રાકૃતિક સંખ્યાઓની બાદબાકી પ્રાકૃતિક સંખ્યા આવી જોઈએ. બે માઇનસ એક એક પ્રાકૃતિક સંખ્યા છે, હા છે. ચાલો ત્રણ માઇનસ પાંચ માઇનસ બે આવ્યો, જો માઇનસ પ્રાકૃતિક સંખ્યા નથી. હું શું બોલી રહ્યો છું સમજો બરાબર, એવું કહી રહ્યો છું આપણે હવે ચકાસવાનું છે પ્રાકૃતિક સંખ્યા માટે કે ભાઈ બે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરીએ તો પ્રાકૃતિક સંખ્યા આવે, થ તો એ સમૃદ્ધ છે. હવે બે પ્રાકૃતિક સંખ્યાની બાદબાકી કરીએ
બે પ્રાકૃતિક સંખ્યાઓની બાદબાકી કરીએ તો એ પ્રાકૃતિક સંખ્યા આવે છે, કોઈક વાર આવે છે કોઈક વાર નથી પણ આવતું, એનો અર્થ કે બાદબાકી વિશે સમૃદ્ધ નથી. આયો ધ્યાનમાં, સરવાળા વિશે સમૃદ્ધ છે પણ બાદબાકી વિશે નથી, એટલે બે પ્રાકૃતિક સંખ્યાઓની બાદબાકી પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. નેક્સ્ટ, ત્યાર પછી આપણે જોઈએ ગુણાકાર. પ્રાકૃતિક સંખ્યાઓ ગુણાકાર વિશે સમૃદ્ધ છે. પ્રાકૃતિક સંખ્યાઓ ગુણાકાર વિશે સમૃદ્ધ છે કેવી રીતે? માત્ર બે પ્રાકૃતિક સંખ્યાઓ ગુણાકાર પ્રાકૃતિક સંખ્યા જ આવી જોઈએ, બે તરી છ છે ને પ્રાકૃતિક સંખ્યા, તો એના માટે સમૃદ્ધ છે. જો સરવાળા માટે સમૃદ્ધ છે, ગુણાકાર માટે સમૃદ્ધ છે, પણ બાદબાકી માટે નથી. હવે નેક્સ્ટ જોઈએ ભાગાકાર. તો એના માટે લખીશું કે પ્રાકૃતિક સંખ્યાઓ ભાગાકાર વિશે સમૃદ્ધ નથી. પ્રાકૃતિક સંખ્યાઓ ભાગાકાર વિશે સમૃદ્ધ નથી, કેમ? કારણ કે બે પ્રાકૃતિક સંખ્યાઓ ભાગાકાર પ્રાકૃતિક સંખ્યા ના આવે. જેવી રીતે કે 2 ભાગ્યા 5 0.4 તો સમય સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા નથી. ક્લિયર થયેલો છે? હું જે બોલું છું એ મને પર રાખો, એવું બોલી રહ્યો છું. આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ ચેક કરી રહ્યા છે, પણ આપણે પ્રાકૃતિક સંખ્યા માટે પહેલા ચાર વસ્તુ ચેક કરવાની, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર. સરવાળો ચેક કરે તો ક્યાં એના માટે સમૃદ્ધ છે, કારણ કે બે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પ્રાકૃતિક સંખ્યા જ આવે છે. બાદબાકી ચેક કરે તો નથી આવતું, કોઈક વાર સમૃદ્ધ થાય છે કોઈક વાર નથી થતું, એટલે સમૃદ્ધ નથી. ગુણાકાર, તો એના માટે બે પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર પ્રાકૃતિક સંખ્યા જ આવે છે, એટલે ગુણાકાર વિશે સમૃદ્ધ છે. ભાગાકાર, બે પ્રાકૃતિક સંખ્યાનો ભાગાકાર કરીએ તો એ પ્રાકૃતિક સંખ્યા નથી આવતી, એટલે એના વિશે સમૃદ્ધ નથી. ગુણધર્મ ચેક કરવા માટે ચાર વસ્તુ ચેક કરવી પડે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. એમાંથી પ્રાકૃતિક સંખ્યા બે માં સમૃદ્ધ છે, સરવાળા અને ગુણાકાર, બાદબાકી અને ભાગાકારમાં નથી. હવે વાત કરીએ પૂર્ણ સંખ્યા, તો એમાં પણ પહેલું લઈએ સરવાળો. તો પૂર્ણ સંખ્યા પણ આને જેવું સેમ જ, પૂર્ણ સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધ છે, કારણ કે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરશો તો પૂર્ણ સંખ્યા આવશે, જે 0 + 1 તો એક આ એક પૂર્ણ સંખ્યા છે, એટલે સરવાળા વિશે સમૃદ્ધ છે. આને જેવું સેમ જ, ચલો બાદ બાકી પૂર્ણ સંખ્યાઓ બાદબાકી વિશે સમૃદ્ધ નથી. કેમ નથી? કારણ કે બાદબાકી બે સંખ્યાઓની બાદબાકી કરીએ તો એનો જવાબ પ્રાકૃતિક પૂર્ણ સંખ્યા આવતો નથી. જસ્ટ લાઈક 0 - 1 જો માઇનસ 1 આ માઇનસ 1 પૂર્ણ સંખ્યા નથી, બરાબર છે? ત્યાર પછી ગુણાકાર, તો પૂર્ણ સંખ્યા ગુણાકાર વિશે સમૃદ્ધ છે. બે પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર પ્રાકૃતિક સંખ્યા જ આવે, બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર બે પૂર્ણ સંખ્યા જ આવે. 0 × 1 0 આવે છે, એનો જવાબ પૂર્ણ સંખ્યા એટલે છે. ત્યાર પછી ભાગાકાર, પૂર્ણ સંખ્યાઓનો ભાગાકાર વિશે સમૃદ્ધ નથી. કેમ નથી? કારણ કે પૂર્ણ સંખ્યાઓનો ભાગાકાર કરીએ તો પૂર્ણ સંખ્યા નહીં આવે. જેવી રીતે કે 3 / 5 0.6 અને પોઈન્ટ વાળી સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવતી નથી. આવી ગયું ધ્યાનમાં? એટલે આ બંને માટે સેમ જ હતું કે ભાઈ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા. હજુ કાલે બે ચેક કરીશું એની અંદર, કઈ કઈ બે રહી હોય, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા, એ બે માટે રહ્યું. પછી એક પોસ્ટર બનાવીને તમને યાદ દેવડાવી દઈશ, બરાબર? આજે આ બંને યાદ રાખી દેવાનું છે. ભાઈ કયો ગુણધર્મ ચાલી રહ્યો છે? સમૃદ્ધતા. બે સંખ્યાઓનો સરવાળો કરીએ પ્રાકૃતિક સંખ્યાઓનો, તો પ્રાકૃતિક સંખ્યા આવી રહ્યો કે હા, બાદબાકીમાં નથી, ગુણાકારમાં હા, સરવાળામાં નથી, એ જ વસ્તુ આમાં પણ છે. ઓકે, આજે આટલું રાખીએ અને નેક્સ્ટ. થેન્ક યુ વેરી મચ.